नमस्कार, मारू नाम नावर हिनाबेन उगा भाई। हूँ श्री भादरोड केन्द्र वर्ती शाळा तालुको महुआ जिल्लो भावनगर में फरज बजाऊ छू। मारू इनोवेशन नु शीर्षक छे एक्टिविटी बेस्ड लर्निंग। कोरोना काल में बाळको खूबज भणवामां पाछळ रही गया हता, तेथी अमे शेरी शिक्षण द्वारा बाळकोने शिक्षण आपवानुं कार्य शुरू कर्युं, जेमां अमारे बाळकोने 3-5 धोरणमां एकी साथे अंग्रेजी शीखवू थोड़ू मुश्किल जणायुं अने अंग्रेजी विषयने बाळको खूबज अघरा विषय तरीके मूलवे छे। तेथी अमे दरेक बाळकने व्यक्तिगत ध्यान आपी शकीए ते माटे वर्कशीट बनावी अने बाळकोने जे शीखवामां आवतुं ते लर्निंग आउटकम्स तेनी अध्ययन निष्पत्तिओ सिद्ध करवा माटे प्लास्टिक लेमिनेटेड वर्कशीट द्वारा बाळको मूल्यांकन द्वारा पोतानी अध्ययन निष्पत्ति सिद्ध करी शकता। आ वर्कशीट प्लास्टिक थी लेमिनेटेड छे, तेथी बाळको मूल्यांकन प्रक्रिया में आ वर्कशीट नो वारंवार उपयोग करी शकशे। हवे अहींया वर्कशीट में सूचना लखी छे मैच द पिक्चर विथ वर्ड्स अने बाजू में तेनी अध्ययन निष्पत्तिनो क्रमांक लखेलो छे। इंग्लिश 404 અને ઇંગ્લિશ 505 એટલે ચોથા અને પાંચમા બંને ધોરણમાં આ અધ્યયન નિષ્પતિ આવે છે કે શબ્દોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે। તો અહીંયા ચિત્રો આપેલા છે 5 અને તેની સામે આડાવડા તેના સ્પેલિંગ લખેલા છે, તો ચિત્રોને શબ્દો સાથે બાળક જોડશે એટલે એની અધ્યયન નિષ્પતિ સિદ્ધ થઈ જશે। અહીંયા પતંગનું ચિત્ર છે, તો પતંગ એટલે અંગ્રેજીમાં તેને કાઇટ કહેવાય, તો કાઇટ સાથે પતંગનું ચિત્ર જોડશે। ટ્રી એટલે ઝાડ, તો ઝાડને ચિત્રને ટ્રી સાથે જોડશે। બોલ દડાને બોલના સ્પેલિંગ સાથે જોડશે। બેટ બેટના ચિત્રને બેટના સ્પેલિંગ સાથે જોડશે અને ફૂલના ચિત્રને ફ્લાવર સાથે જોડશે। હવે આ પ્લાસ્ટિકથી લેમિનેટેડ હોવાથી આ વર્કશીટનો સાફ કરીને બાળક બીજી વાર પણ ઉપયોગ કરી શકશે અને બાળકોને લગભગ અધ્યયન નિષ્પત્તિઓ આ વર્કશીટ મારફતે મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા સિદ્ધ થઈ શકે છે। આ વર્કશીટ ખૂબ જ નાની છે, તેથી ઇનોવેશન નવતર પ્રયોગમાં મૂકવા માટે મેં અહીંયા મોટા ચાર્ટ સ્વરૂપમાં અમુક નમૂનારૂપ બનાવી છે। તો જો ઇંગ્લિશ 414 મેચ ધ શેપ અને ઇંગ્લિશ 503, તો ઇંગ્લિશ 14th ક્ષમતા અને ઇંગ્લિશમાં 5th ધોરણની 3rd ક્ષમતા છે કે વસ્તુને આકાર, સંખ્યા અને રંગના સંદર્ભમાં શબ્દોમાં વર્ણવે છે। તો બાળકોને જુદા જુદા આકારો આપેલા છે અને તે આકારને લગતી વસ્તુઓ આપેલી છે અને વચમાં આકારોના નામ આપેલા છે। તો બાળકો છે સર્કલ, તો તેને સર્કલના સ્પેલિંગ સાથે અને કઈ વસ્તુ ગોળ છે તેની સાથે જોડશે। ટ્રાયેંગલ, તો ટ્રાયેંગલના સ્પેલિંગ સાથે ત્રિકોણને જોડશે અને કઈ વસ્તુ ત્રિકોણ છે તેની સાથે જોડશે। સ્ક્વેર, તો સ્ક્વેરના સ્પેલિંગ સાથે અને કઈ વસ્તુ ચોરસ છે તેની સાથે જોડશે। રેક્ટેંગલ, તો રેક્ટેંગલના સ્પેલિંગ સાથે અને કઈ વસ્તુ લંબચોરસ છે તેની સાથે જોડશે। અને હાફ સર્કલ, તો એના સ્પેલિંગ અને આકારને અને કઈ વસ્તુ હાફ સર્કલમાં છે તેની સાથે જોડશે। આ રીતે બાળકો આ વર્કશીટનો ઉપયોગ કરશે। બાળકોને બેઝિક અંગ્રેજીમાં ભારે કચાશ જોવા મળતી હતી। બાળકોને કોરોના કાળમાં અધ્યયન નિષ્પત્તિઓ શેરી શિક્ષણમાં કાળા પાટિયા વિના કઈ રીતે સમજાવવી અને સિદ્ધ કરવી તે મોટી સમસ્યા હતી। શેરી શિક્ષણમાં દરેક બાળકને વ્યક્તિગત ધ્યાન દેવું શક્ય નહોતું, તો આ માટે અમે આ નવતર પ્રયોગ માટે ધોરણ 3-5 90% બાળકો હોંશે હોંશે જોડાઈને શીખે છે। ધોરણ 3-5 આવતી અંગ્રેજી વિષયની તમામ અધ્યયન નિષ્પત્તિઓ આ પ્રયોગમાં સમાવેશ કરવામાં આવેલ છે। ધોરણ 3-5 અધ્યયન નિષ્પત્તિઓ બાળકોમાં સિદ્ધ થઈ છે કે કેમ તેના માટે મૂલ્યાંકન કરી શકાય તેવી વર્કશીટ તૈયાર કરવામાં આવી છે। સિદ્ધ થયેલ ક્ષમતાઓનું બાળકોના પ્રોગ્રેસ રિપોર્ટમાં ટીક પણ કરવામાં આવે છે। આ નવતર પ્રયોગમાં અમને
खूब ज सफलता मळेल छे। आ वर्कशीट लेमिनेटेड होवाथी बाळको तेनो वारंवार उपयोग करी शके छे।